અમદાવાદ એએમસી એસ્ટેટની દબાણ ટીમ પોલીસ કાફલો લઈને રોડ ખુલ્લો કરવા પહોંચી અને એવું બન્યું કે મોઢું ધોયા વગર પાછી ફરી. અમદાવાદના એએમસીના દક્ષિણ ઝોનના એસ્ટેટ ખાતાની ટીમ દબાણની 4 ગાડીઓ અને વટવા પોલીસના 80થી વધુ જવાનોના બંદોબસ્ત સાથે વટવા 200 ફૂટના એસપી રિંગ રોડ પર વાલમ રેસ્ટોરન્ટની બાજુમાં ટીપી સ્કીમ 128નો રોડ ખુલ્લો કરવા લાવ લશ્કર સાથે પહોંચી તો ખરી. જોકે જમીનના મૂળ ખેડૂતે 7-12નો ઉતારો અને 1938ની રેવન્યુ રેકર્ડ સ્તર પર જ બતાવતા અને 2.5 વીઘાના ખેતરમાં ઘઉંના પાક માટે પાણી વારવાનું પોતાના જ બોરમાંથી ચાલુ હોય, ક્યાંક કાચું ન કપાય તેને ધ્યાનમાં રાખીને એસ્ટેટ વિભાગની ટીમ ઓપરેશન ડિમોલેશન રસ્તો ખુલ્લો કર્યા વગર પરત ફરતા એએમસીની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા. એક સમયે બુલડોઝર ચલાવી ઘાસના પુરાઓ અને ઊભા પાક પર તે જેસીબી ફેરવી દેતા આસપાસના ખેડૂતો દોડી આવ્યા. ઓપરેશન પડતું એએમસીની ટીમ મોટા લાવ લશ્કર સાથે ડેલે હાથ લઈને પરત ફરી. આ ઓપરેશન ડિમોલેશન જોવા રિંગ રોડ પરના વાહનો પણ ઊભા રહી ગયા. વટવા પોલીસની 5-1 ગાડીઓનો કાફલો આ ઓપરેશન પર પાડવા આવ્યો તો ખરો, પરંતુ એએમસીની ટીમે ઓપરેશન પડતું મૂકતા પરત ફર્યો. વિશાલ રાજપૂત, ZSTV અમદાવાદ.